समग्र वडोदरा व्यापार विकास एसोसिएशन द्वारा म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल ने मुलाकात लईने तेओનો सन्मान कर्यो हतो। समग्र वडोदरा व्यापार विकास एसोसिएशन द्वारा वडोदरा म्युनिसिपल कमिश्नर ना पदे शालिनी अग्रवाल ने निमणूक थता तेओની मुलाकात लई तेमने सन्मानित करवामां आव्या हता। वडोदरा व्यापार विकास एसोसिएशन द्वारा जिला कलेक्टर ना पदे रहता दरमियान शालिनी अग्रवाल ने कामगीरी की प्रशंसा करी हती। साथे ज म्युनिसिपल कमिश्नर ना पदे रहवा दरमियान शालिनी अग्रवाल वडोदरा ना विकास माटे पण महत्वनी कामगीरी करशे तेवो आशावाद व्यक्त कर्यो हतो। अमे आजे समग्र वडोदरा व्यापार विकास एसोसिएशन हूँ ने परेश भाई तथा अमरा अमरा कारोबारी मित्रों व्यापारी बधा अहीं आव्या छे। खास तो अमे शालिनी बेन जे जे कॉर्पोरेशन कमिश्नर तरीके एमने जे निमणूक थई एनी माटे सन्मान माटे अमे आजे आव्या छे। अमने खूब ज प्राउडनेस छे के आ जारे आ जारे कलेक्टर तरीके हता त्यारे जे खराब टाइम अहीं आवेला वडोदरा शहेरमां ए टाइममां प्लास्टिकनी कोथरीओनो बहु मोटो प्रॉब्लम हतो ने ए लोको बेन मूकी दीधेलू। એની અંદર વડોદરામાં વડોદરામાં હાઈએસ્ટ ઇન્ડસ્ટ્રી છે પ્લાસ્ટિકની, 10,000થી વધારે ઇન્ડસ્ટ્રીઝ અને લગભગ 2,00,000 વર્કરો બિચારા બેકાર થઈ ગયા હતા, ઇન્ડસ્ટ્રી બંધ થઈ જવાની આની પર હતી, ત્યારે આ શાલિની બેન ઠીક કેન્દ્ર સુધી ફાઇટ કરી અમારું સાંભળી અને એમને અઠવાડિયામાં નિકાલ લાવી દીધેલો। ત્યારબાદ કોરોનાનો શરૂઆત થઈ અને એ અરસામાં આ શાલિની બેને જે અહીં ગઈ વડોદરા શહેરમાં જે કામ કર્યું છે એ ખરેખર ધન્યને પાત્ર છે। સાથે જ્યારે વડોદરા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટમાં પાણીની એટલી મોટી ભયંકર સમસ્યા હતી, વરસાદ બહુ ભયંકર પડતો છતાં પણ પાણીની સમસ્યા હતી, એની અંદર એમને વરસાદનું પાણી કેમ ભેગું કરવું, શાળાઓમાં કેમ પાણી પહોંચાડવું, તળાવમાં પાણી કેવી રીતે પહોંચાડવું, એના આખા પ્રોજેક્ટ તૈયાર કર્યો આ એમના જે માણસો હતા એક્સપર્ટ લોકોને ભેગા કરી અને આખો પ્રોજેક્ટ એટલો બધો સારી રીતે એમને વર્તાયો અને આજે એનું પરિણામ આજે આટલી ખરાબ ગરમીમાં પણ પાણી અને એ લોકોને શાળાઓમાં અને ગામડામાં પાણી પૂરું પાડે છે ને એની નોંધ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે દુનિયામાં ભરમાં નોંધ લીધી અને એમને 10 તરીકે એમને આઈએસ ઓફિસર તરીકે અમને ડિક્લેર કરવામાં આવ્યા હતા, ત્યારે અમે લોકોએ જ એમને બહુમાન કરેલું। આજે અમને એક વિશ્વાસ છે કે ફરતી અમે બહુમાન કરવા આવીશું, કામ કેમ કે વડોદરા શહેરમાં જે કોર્પોરેશનના વહીવટમાં એ વહીવટ બધું ગમે તે હોય પણ પ્રજાજનોને જે તકલીફો પડી છે એ તકલીફો જો દૂર થાય એવું અમે ઈચ્છીએ છીએ, તો કોઈપણ પક્ષપાત કર્યા વગર જો વડોદરા શહેરની પ્રજા એમને સપોર્ટ આપશે તો ચોક્કસ પ્રમાણે આ બેન ખૂબ જ સારી રીતે સુંદર કાર્ય કરશે। અને અમે બેનને પ્રોમિસ આપ્યું છે કે સમગ્ર વડોદરા વેપાર વિકાસના 35,000 દુકાનો વતી 5,00,000 વતી અમે લોકો તમને હંમેશા સપોર્ટ કરીશું અને અમને વિશ્વાસ છે કે જો આ બેન ને જો સપોર્ટ આપશે ચોક્કસ પ્રમાણે વડોદરા શહેરનો વિકાસ થશે અને લોકોની હડમારી પણ દૂર થશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે।